बड़ौदा शहर में स्थानिक स्वराज के चुनाव में भारतीय जनता पार्टी को जीत मिली थी। उसी के चलते आज भाजपा के कार्यालय में बड़ौदा शहर के मेयर, डेप्यूटी मेयर और स्टैंडिंग चेयरमैन के नामों को चुनने के लिए एक बैठक का आयोजन किया गया था, जिसमें भाजपा के सांसद रंजनबेन भट्ट, राज्य के मंत्री योगेश पटेल और भाजपा के शहर प्रमुख अध्यक्ष विजय शाह उपस्थित थे। और साथ ही में नवनियुक्त नगर सेवक की उपस्थिति में मेयर केयूर रोकड़िया, डेप्यूटी मेयर नंदाबेन जोशी और स्टैंडिंग चेयरमैन डॉक्टर हितेन पटेल कार्यकर्ताओं ने फुलहार अर्पण करके अभिनंदन किया। भारतीय जनता पार्टी ने केंद्र सरकार और राज्य सरकार એટલે કે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની કેન્દ્ર સરકાર, માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની રાજ્ય સરકાર દ્વારા જે પ્રજાહિતના, પ્રજાલક્ષી કાર્યો થયા છે તેને કારણે અને સાથે સાથે પ્રદેશના અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલજીના નેતૃત્વની અંદર જે પેજ સમિતિ અને પેજ પ્રમુખના માધ્યમથી કાર્યકર્તાઓએ જે લોકસંપર્ક કર્યો છે, આ તમામના ફલિફળ સ્વરૂપ ભારતીય જનતા પાર્ટીને સમગ્ર ગુજરાતની અંદર જંગી બહુમતી મળી છે અને એમાં પણ વડોદરાની જનતાએ ભારતીય જનતા પાર્ટીને 76માંથી 69 સીટ પર જ્યારે ભવ્ય વિજય અપાયો છે, આ જે પ્રજાએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને આ પ્રજાના વિશ્વાસને કાયમ રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ આજે સૌથી મુખ્ય જવાબદારીના રૂપની અંદર વડોદરા મહાનગર સેવા સંસ્થાના મુખ્ય સેવકના રૂપમાં જ્યારે જવાબદારી મને અર્પણ કરી છે ત્યારે પ્રજાનો વિશ્વાસ કાયમ રાખવો એ જ અમારી નેમ રહેશે। જે પણ પ્રજાની નાની મોટી સુવિધાની વાત હશે, પ્રાથમિક સુવિધાની વાત હશે, તે તમામ અમે આગામી સમયમાં પૂર્ણ કરીશું અને સાથે સાથે આ તબક્કે જે પ્રજાનો વિશ્વાસ છે તે માટે ભારતીય જનતા પાર્ટી વતી હું પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે જે પ્રજાના ભારતીય જનતા પાર્ટીના શીર્ષુત નેતૃત્વએ જે અમને આ તક આપી છે એ માટે હું પ્રદેશના મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, પ્રદેશના અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલજી સહિત સમગ્ર પાર્લામેન્ટરી બોર્ડ, શહેરના અધ્યક્ષ, શહેરના સાંસદ, શહેરના ધારાસભ્યો, આ સર્વેનું આજના દિવસે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશના પ્રમુખ શ્રી સી આર પાટીલજી, મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ પટેલ, સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દળસાનિયા, સમગ્ર મોવડી મંડળ અને વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, મહામંત્રી શ્રી સુધીરભાઈ સોલંકી, જશવંતભાઈ સોલંકી, રાકેશભાઈ સેવક, વડોદરાના સાંસદ રંજનબેન, વિધાનસભાના અધ્યક્ષ અને રાવપુરાના મારા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી શ્રી ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સયાજીગંજના શ્રી જીતુભાઈ સુકડિયા, વાડી વિધાનસભાના મનીષાબેન અને અકોટા વિધાનસભાના સીમાબેન અને પૂર્વ મેયર અને પૂર્વ સાંસદ એવા શ્રી, મારી વખતે જે મેયર તરીકે જેમની સાથે ઉમેદવાર હતા એવા શ્રી બાળુભાઈ શુક્લનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। મારા પર વિશ્વાસ મૂકીને મને જે ડેપ્યુટી મેયરની જે જવાબદારી આપી તે જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ, સંગઠનની સાથે રહીશ, ચૂંટાયેલી પાકની સાથે રહીને જે પણ વડોદરા શહેરના પ્રશ્નો હશે, વિકાસની વાતો હશે, હંમેશા એની સાથે રહીને અમે પાંચે જણ ટીમ વર્ક તરીકે કામ કરીશું અને જે પણ પ્રશ્ન હશે એનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરીશું। ધન્યવાદ ભારત માતા કે જે વંદે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશના મોવડી મંડળ, જેમાં પ્રમુખ શ્રી સી આર પાટીલજી, અમારા મુખ્યમંત્રી વિજયભાઈ, ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ, સાથે ભીખુભાઈ, ભાર્ગવભાઈ અને વડોદરા શહેરના તમામ હોદ્દેદારો, સાથે અમારા સાંસદ રંજનબેન, ધારાસભ્ય મનીષાબેન અને વડોદરા શહેરના અન્ય ધારાસભ્યોના સાથ સહકારથી, આજરોજ કાર્યકર્તાઓના પણ સાથ સહકારથી ફરીથી જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે એના માટે વડોદરા શહેરના જનતા મારાથી વાકેફ છે, અમારા કામથી પણ વાકેફ છે। લોકોના કામોની સરળતા રહે, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, લોકોની સુખાકારી વધે, આ દિશામાં ડોર સ્ટેપ એ લોકોને પ્રશ્નોનું નિરાકરણ થાય આ વિષયમાં અમે કામ કરતા રહીશું। સૌ કાઉન્સિલર મિત્રોનો પણ એટલો સહકાર લઈને, લોકોનો પણ એટલો સહકાર લઈને આગળના કામો પાર પાડશું। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન। બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર, આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।